વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડેમી આજે આપણે ટેક્સેશન વિષયના કર ભરનારના રહેઠાણના દરજ્જામાં એક વિશિષ્ટ ઉદાહરણની ગણતરી કરીશું આપણે વિડીયોની શરૂઆત કરીએ આપણને રકમ આપવામાં આવી છે શ્રી મેહુલ કુમાર વિદેશી નાગરિક છે નીચે આપેલ વિગત પરથી પાછલા વર્ષ બે હજાર ઓગણીસ વીસ માટે તેમના રહેઠાણના દરજ્જાની ગણતરી કરો હવે જુઓ અહીં માહિતી આપવામાં આવી છે કે ભારતમાં આવ્યા તારીખ અને ભારત બહાર ગયા તારીખ તો ભારતમાં આવ્યા તારીખમાં છે પ્રથમ આગમન એટલે પ્રથમવાર ભારતમાં તેઓ આવ્યા વીસ ચાર બે હજાર સોળમાં અને ભારતમાંથી ગયા એક સાત બે હજાર સોળમાં એટલે કે પ્રથમવાર ભારતમાં વીસ ચાર બે હજાર સોળના રોજ આવ્યા અને ભારતમાંથી એક સાત બે હજાર સોળના રોજ ગયા ત્યારબાદ છે બીજી વારનું આગમન તો બીજી વાર ભારતમાં આવ્યા છે એક એક બે હજાર સત્તરમાં અને ભારતમાંથી જાય છે ત્રીસ નવ બે હજાર ઓગણીસમાં તો જુઓ અહીં આપણને શ્રી મેહુલકુમાર ભારતમાં કેટલા દિવસ રહે છે તે સીધી રીતે આપ્યું નથી પરંતુ આપણે તે ગણતરી કરીને શોધવાનું છે તો હવે આપણે સૌ માટે ભારતમાં હજાર દિવસોની ગણતરી જુઓ પ્રથમવાર આગમન થાય છે વીસ ચાર બે હજાર સોળમાં માટે આપણું વર્ષ આવ નાણાકીય વર્ષ આવશે બે હજાર સોળ સત્તર હવે બે હજાર સોળ સત્તરનું વર્ષ શરૂ થાય છે એક ચાર બે હજાર સોળથી અને પૂરું થાય છે એકત્રીસ ત્રણ બે હજાર સત્તર પ્રથમવાર ભારતમાં આવે છે વીસ ચાર એટલે કે આપણા વર્ષમાં આવશે એટલે કે આપણા નાણાકીય વર્ષમાં આવશે માટે પ્રથમવાર આવે છે વીસ ચાર સોળથી એક સાત બે હજાર સોળ હવે વીસ ચાર ચોથો મહિનો એપ્રિલનો મહિનો હોય છે તો એપ્રિલ માસમાં ભારતમાં અગિયાર દિવસ રહે છે તો કઈ રીતે અગિયાર આવે જુઓ વીસમી તારીખે આવે છે અને એપ્રિલ મહિનો ત્રીસ દિવસનો હોય છે એપ્રિલ મહિનામાં ત્રીસ દિવસ હોય છે એટલે કે ભારતમાં તેઓ અગિયાર દિવસ એપ્રિલ મહિનામાં રહે છે ત્યારબાદ મે મહિનામાં એકત્રીસ દિવસ રહે છે જૂન મહિનામાં ત્રીસ દિવસ રહે છે અને ભારતમાંથી જાય છે પહેલી જુલાઈ મે એ તો જુલાઈનો પણ એક દિવસ આપણે અહીં ગણીએ છીએ માટે આવશે જુલાઈમાં એક દિવસ હવે આ ચારેય મહિનામાં જેટલા દિવસ રહે છે તેનો સરવાળો કરીએ તો પ્રથમવાર આગમન થાય છે તો ભારતમાં તેઓ તોતેર દિવસ રહે છે એટલે કે જ્યારે તેઓ પ્રથમવાર ભારતમાં આવે છે તો તેમાં તોતેર દિવસ ભારતમાં રહે છે હવે જ્યારે બીજી વાર આગમન થાય છે તો બીજી વાર તેઓ ભારતમાં એક એક બે હજાર સત્તરમાં જ આવે છે એટલે કે આપણા ચાલુ નાણાકીય વર્ષ બે હજાર સોળ સત્તરમાં તેઓ ભારતમાં આગમન થાય છે માટે હવે ફરીથી તે દરમિયાન ભારતમાં કેટલા દિવસ રહે છે તે જોઈએ તો એક બે હજાર સત્તરથી એકત્રીસ ત્રણ સત્તર કારણ કે આપણું નાણાકીય વર્ષ એકત્રીસ ત્રણ સત્તરના રોજ પૂરું થાય છે આથી આપણે અહીં માત્ર ત્રણ મહિનાના જ દિવસોને ધ્યાનમાં લેવાના છે તો જાન્યુઆરી માસમાં એકત્રીસ દિવસ ભારતમાં રહે છે ફેબ્રુઆરી માસમાં અઠ્યાવીસ દિવસ અને માર્ચ મહિનામાં તેઓ એકત્રીસ દિવસ ભારતમાં રહે છે એટલે કે બે બીજી બીજીવાર આગમનના પ્રથમ ત્રણ મહિનામાં તેઓ નેવ દિવસ ભારતમાં હોય છે આમ બે હજાર સોળ સત્તરમાં કુલ કેટલા દિવસો ભારતમાં રહે છે તો તે આપણને મળશે તો તેરવટ્ટા નેવ એટલે કે એકસો ત્રેસઠ દિવસ બે હજાર સોળ સત્તરમાં તેઓ એકસો ત્રેસઠ દિવસ ભારતમાં હાજર રહે છે તો આ રીતે હવે આ વિગતને આપણે બાજુમાં લખી લઈએ કારણ કે આપણે તેના આધારે જ દાખલાની ગણતરી કરવાની છે તો બાજુમાં લખીએ ભારતમાં હાજર દિવસો વર્ષ અને હાજર દિવસો તો અહીં આપણે ગણતરી કરી બે હજાર સોળ સત્તરના વર્ષની તો વર્ષમાં લખીએ બે હજાર સોળ સત્તર અને હાજર દિવસો એકસો ત્રેસઠ હવે આગળ જોઈએ તો ભારતમાં બીજી વાર આગમન થયું એક એક બે હજાર સત્તર તેમાંથી આપણે ત્રણ મહિનાની ગણતરી કરી એટલે કે એકત્રીસ ત્રણ બે હજાર સત્તર સુધીની ગણતરી કરી અને દ્વિતીય આગમન બાદ ભારતમાંથી જાય છે ત્રીસ નવ બે હજાર ઓગણીસમાં એટલે કે બે વર્ષ પછી જાય છે માટે હવે બે હજાર સત્તર અઢારના વર્ષમાં તેઓ ભારતમાં જ રહ્યા છે આપણે તેમ સમજીએ તો હવે આવશે બે હજાર સત્તર અઢારના વર્ષમાં ત્રણસો પાંસઠ દિવસ ભારતમાં જ હાજર છે તે જ રીતે બે હજાર અઢાર ઓગણીસના વર્ષમાં પણ તેઓ ત્રણસો પાસઠ દિવસ જ ભારતમાં હાજર છે કારણ કે તેઓ ભારતમાંથી ત્રીસ નવ બે હજાર ઓગણીસના રોજ જાય છે અને બે હજાર અઢાર ઓગણીસનું વર્ષ એકત્રીસ ત્રણ ઓગણીસના રોજ પૂરું થાય છે હવે આપણે ગણતરી કરીએ આપણા પાછલા વર્ષની એટલે કે બે હજાર ઓગણીસ વીસની તો બે હજાર ઓગણીસ વીસમાં કેટલા દિવસ ભારતમાં હાજર છે તે જોઈએ બે હજાર ઓગણીસ વીસ હવે બે હજાર ઓગણીસ વીસનું વર્ષ શરૂ થાય છે એક ચાર બે હજાર ઓગણીસથી અને તેઓ ભારતમાંથી જાય છે ત્રીસ નવ બે હજાર ઓગણીસ માટે આ બંને સમયગાળા વચ્ચે કેટલા દિવસ ભારતમાં હાજર છે તેની ગણતરી કરીએ એટલે કે એક ચાર બે હજાર ઓગણીસથી ત્રીસ નવ બે હજાર ઓગણીસ સુધી તો એપ્રિલ મહિનો હોય છે ચોથો માટે એપ્રિલ મહિનામાં ત્રીસ દિવસ મે મહિનામાં એકત્રીસ દિવસ જૂન મહિનામાં ત્રીસ દિવસ જુલાઈ મહિનામાં એકત્રીસ દિવસ ઓગસ્ટમાં પણ એકત્રીસ દિવસ અને અંતે ત્રીસ નવ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ફરીથી તેઓ ત્રીસ દિવસ હાજર રહે છે તો આ બધા જ મહિનામાં જેટલા દિવસ ભારતમાં હાજર છે આપણે તેનો સરવાળો કરીએ મહિનામાં હજાર દિવસોનો સરવાળો કરતાં આપણને કુલ દિવસો મળશે એકસો ત્યાંશી દિવસ આમ તેઓ બે હજાર ઓગણીસ વીસમાં એકસો ત્યાંશી દિવસ ભારતમાં હાજર છે તો આપણે અહીં વર્ષમાં લખીએ બે હજાર ઓગણીસ વીસ અને હજાર દિવસોમાં એકસો ત્યાંશી દિવસ હવે આપણે આ જ માહિતીના આધારે દાખલાની ગણતરી કરવાની છે તો હવે આપણે દાખલાની ગણતરી કરીએ સૌ પ્રથમ આપણે રહીશ માટેની શરતો લઈએ તો રહીશ માટેની શરતો છે પ્રથમ શરત છે શું તેઓ પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા એકસો બ્યાસી દિવસ ભારતમાં હાજર છે તો જુઓ અહીં પાછલા વર્ષમાં તેઓ એકસો ત્યાસી દિવસ ભારતમાં હાજર છે માટે હાજર દિવસોમાં આવશે એકસો દિવસ અને શરતનું પાલન થાય છે આથી જવાબમાં આવશે હા હવે બીજી શરત લખીએ અથવા શું તેઓ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં શહીદ દિવસની હાજરી અને છેલ્લા ચાર વર્ષોમાં ત્રણસો પાંસઠ દિવસની હાજરી ધરાવે છે અહીં શહીદ દિવસ એટલે લીધા છે કારણ કે તેઓ વિદેશી નાગરિક છે આથી અહીં આપણે શહીદ દિવસને ધ્યાનમાં લેવાના છે હવે આપણે જોઈએ તો પાછલા વર્ષમાં તેઓ એકસો ત્યાંસી દિવસ હાજર છે આથી પ્રથમ બીજી શરદનો જે પ્રથમ ભાગ છે તે પૂર્ણ થાય છે અને છેલ્લા ચાર વર્ષોમાં એટલે કે પાછલા વર્ષથી છેલ્લા ચાર વર્ષોમાં ત્રણસો પાંસઠ દિવસની હાજરી થાય છે કારણ કે બે હજાર અઢાર ઓગણીસમાં જ ત્રણસો પાસઠ દિવસ છે બે હજાર સત્તર અઢારમાં પણ ત્રણસો પાસઠ દિવસ છે અને બે હજાર સોળ સત્તરમાં પણ એકસો ત્રેસઠ દિવસ છે તો હવે આપણે હાજર દિવસોમાં લખીએ કે પાછલા વર્ષમાં એકસો ત્યાસી દિવસ અને પાછલા વર્ષથી અગાઉના ચાર વર્ષોમાં આઠસો ત્રાણું દિવસ એટલે કે એકસો ત્રેસઠ વત્તા ત્રણસો વત્તા ત્રણસો પાસઠ આમ કુલ દિવસો મળશે આઠસો ત્રાણું દિવસ હવે શરતનું પાલન થાય છે આથી જવાબમાં આવશે હા આમ અહીં શ્રી મેહુલ કુમાર રહીશ માટેની બંને શરતોનું પાલન કરે છે આથી તેઓ ભારતના રહીશ ગણાશે હવે શ્રી મેહુલ ભારતના રહીશ છે આથી હવે આપણે જોઈએ કે શું તેઓ ભારતના સામાન્ય રહીશ છે કે નહીં તો હવે આપણે સામાન્ય રહીશના દરજ્જાની ગણતરી કરીએ સૌપ્રથમ પ્રથમ કોષ્ટક તૈયાર કરી લઈએ શરતો હાજર દિવસો હા અને ના પ્રથમ શરત છે શું તેઓ પાછલા વર્ષથી અગાઉના દસ વર્ષમાંથી ઓછામાં ઓછા બે વર્ષ માટે ભારતના રહીશ છે હવે જુઓ ભારતના રહીશ માટેની શરત હતી કે ભારતમાં ઓછામાં ઓછા એકસો બ્યાસી દિવસ હાજર હોવા જોઈએ અહીં તેઓ બે હજાર અઢાર ઓગણીસમાં ત્રણસો પાંસઠ દિવસ હાજર છે જે એકસો બ્યાસી કરતાં વધારે છે બે હજાર સત્તર અઢારમાં પણ ત્રણસો પાંસઠ દિવસ છે જે એકસો બ્યાસી દિવસ કરતાં વધારે છે આથી અહીં તેઓ બે વર્ષ માટે ભારતના રહીશ ગણાય છે તો હાજર દિવસોમાં આવશે બે વર્ષ અને શરતનું પાલન થાય છે આથી જવાબમાં આવશે હા હવે જોઈએ બીજી શરત અને શું તેઓ પાછલા વર્ષથી અગાઉના સાત વર્ષમાં ઓછામાં ઓછા સાતસો ત્રીસ કે તેથી વધુ દિવસ ભારતમાં હાજર છે તો પાછલા વર્ષથી અગાઉના આપણે અહીં ત્રણ જ વર્ષોને ધ્યાનમાં લેવાના છે એટલે કે બે હજાર અઢાર ઓગણીસ સત્તર અઢાર અને સોળ સત્તર કારણ કે તેઓ વિદેશી નાગરિક છે અને બે હજાર સોળ સત્તર પહેલાં ક્યારેય ભારતમાં આવ્યા નથી તો હવે આપણે ત્રણેયનો સરવાળો કરીએ એટલે કે ત્રણસો પાંસઠ વત્તા ત્રણસો પાંસઠ વત્તા એકસો ત્રેસઠ તો આ ત્રણેય દિવસનો સરવાળો આપણે હાજર દિવસોમાં લઈએ તો આપણને સરવાળો મળશે આઠસો તાણું દિવસ આપણે જોઈએ છે સાતસો ત્રીસ દિવસ જે આપણને મળ્યા આઠસો તાણું દિવસ આથી બીજી શરતનું પણ પાલન થાય છે માટે જવાબમાં આવશે હા હવે જુઓ શ્રી મેહુલકુમાર સામાન્ય રહીશમાં તેની બંને શરતોનું પાલન કરે છે તો આપણે જવાબ લખીએ આમ અહીં શ્રી મેહુલકુમાર સામાન્ય રહીશમાં તેની બંને શરતોનું પાલન કરે છે આથી તેઓ ભારતના સામાન્ય રહીશ ગણાશે તમારો દાખલો અહીં પૂર્ણ થાય છે પરીક્ષામાં આ પ્રકારના દાખલા પૂછાવાની સંભાવના વધારે હોય છે કારણ કે અહીં તમને દિવસો આપવામાં આવતા નથી તમારે જાતે દિવસોની ગણતરી કરવાની હોય છે તો આ એક વિશિષ્ટ ઉદાહરણ હતું થેન્ક યુ